ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અને ખેડૂતોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે દેશમાં ઘણી બધી યોજનાઓ ચાલી રહી છે. દેશમાં દર વર્ષે ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની આ મહત્વાકાંક્ષી યોજના હેઠળ દેશના 10 કરોડથી વધુ ખેડૂતોને દર વર્ષે 3,000 હપ્તામાં 2,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવી રહી છે. ત્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં મોટી જાહેરાત કરવામાં આવી છે, જેની અંદર કયા કયા ખેડૂતોને 12મો હપ્તો આપવામાં નહીં આવે તેની જાણકારી આપવામાં આવી છે. તો આ જાણકારી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહેલા તમામ ખેડૂત મિત્રોએ જાણવી ખૂબ જ જરૂરી છે. તો દરેક માહિતી જણાવું એ પહેલાં હજુ સુધી જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે તેવા મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલાં તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે. પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 11 હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને સરકાર દ્વારા ટૂંક સમયમાં જ 12મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. જો કે ઘણા ખેડૂતોના ખાતામાં યોજનામાં નોંધણી થયા પછી પણ કોઈ પ્રકારના પૈસા મળતા નથી, એટલે કે ઘણા બધા ખેડૂતો એવા છે જેમને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર ફોર્મ ભરી દીધું છે પરંતુ હજુ 1પણ હપ્તો મળ્યો નથી. તો આજે અમે તમને પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડાયેલી કેટલીક એવી ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ભૂલના કારણે તમને 1પણ હપ્તો મળતો નથી. જો પહેલી ભૂલની વાત કરીએ તો નામ ખોટું હોવું. તો જ્યારે ઘણી વખત એવું બને છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં નોંધણી કરાવતી વખતે ઘણા બધા ખેડૂતો તેમના નામ ખોટા દાખલ કરે છે, જેના કારણે એટલે કે આ ભૂલના કારણે તેમના હપ્તાના પૈસા અટકી જાય છે. જો તમે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં ખોટું નામ દાખલ કર્યું છે તો એકવાર ચેક કરી લેજો. ત્યારબાદ વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની અંદર ખેડૂતોએ નોંધણી કરાવ્યા બાદ પણ પૈસા નથી મળી રહ્યા તો તેવામાં લાભાર્થીનું નામ આધાર કાર્ડની અંદર અને ખેડૂતના બેંક ખાતાની અંદર સરખું નથી હોતું, એટલે કે લાભાર્થીનું નામ આધાર કાર્ડની અંદર અને બેંક પાસબુકની અંદર અલગ અલગ હોય છે. જો આવું થાય છે તો પણ આવા ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ નથી મળતો. જો તમારું નામ પણ આધાર કાર્ડની અંદર અને બેંક અકાઉન્ટની અંદર અલગ અલગ હોય તો સરખું કરાવી લેજો. ત્યારબાદ વાત કરીએ તો બેંક ડિટેલ ખોટી હોવી. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના પૈસા ખેડૂતોના ખાતામાં ત્યારે જ આવે છે જ્યારે તેમણે અપલોડ કરેલી બેંક ડિટેલ સાચી છે. જો કે એકાઉન્ટ નંબર અને બેંકનો IFSC કોડ ખોટી રીતે દાખલ કરવામાં આવે છે તો પણ ખેડૂતોને હપ્તો નથી મળ્યો. તો તમામ ખેડૂત મિત્રો જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે તેવા ખેડૂત મિત્રો પોતાનો બેંક એકાઉન્ટ નંબર અને બેંકનો IFSC કોડ એકવાર જરૂર ચેક કરી લેજો. ત્યારબાદ વાત કરીએ તો ખોટું સરનામું. ખેડૂતોની દરેક માહિતી સાચી હોવી જરૂરી છે. ઘણી વખત એવું બને છે કે ખેડૂતોનું સરનામું ખોટી રીતે દાખલ કરવામાં આવ્યું હોય. જો સરનામું ખોટી રીતે દાખલ કરવામાં આવે તો પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો નથી મળતો. તો જે પણ ખેડૂત મિત્રોએ ખોટું સરનામું દાખલ કર્યું છે તેવા ખેડૂત મિત્રો પોતાનું સરનામું સુધારી લે. અને ત્યારબાદ સૌથી મહત્વની અપડેટની વાત કરીએ તો સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી માટે EKYC ફરજિયાત કરી દીધું છે. તેથી જે ખેડૂત મિત્રોએ 31 જુલાઈ પહેલાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ તેમનું EKYC રજિસ્ટ્રેશન નથી કરાવ્યું તેવા ખેડૂત મિત્રોનો 12મો હપ્તો અટકી શકે છે. તો જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી પોતાના પીએમ કિસાન એકાઉન્ટની અંદર EKYC નથી કરાવ્યું તેવા ખેડૂત મિત્રો જલ્દીથી EKYC કરાવી લે. સરકાર દ્વારા ફરીથી EKYC કરવાની છેલ્લી તારીખ 15 ઓગસ્ટ આપવામાં આવી છે. તો તમામ ખેડૂત મિત્રો 15 ઓગસ્ટ 2022 સુધીમાં તેમના પીએમ કિસાન એકાઉન્ટની અંદર EKYC કરાવી લે, જેથી
જેથી કરીને આગામી હપ્તો એટલે કે 12મો હપ્તો સરળતાથી મળી રહે અને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લઈને સરકાર દ્વારા જો કોઈ નવી જાહેરાત કરવામાં આવે છે અથવા તો નવી અપડેટ આવે છે તો જરૂરથી આ ચેનલના માધ્યમથી વિડીયો દ્વારા આપને જણાવી દઈશ. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો દ્વારા આપવામાં આવેલી માહિતી જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમારા દરેક ફેસબુક ગ્રુપ, વોટ્સઅપ ગ્રુપ અને તમારા તમામ ખેડૂત મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહેલા તમામ ખેડૂત મિત્રો આ અપડેટ જાણી શકે. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું. આવી જ નવી માહિતી વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને અમારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે. આભાર.